गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे पाठ त्रीजो समझदार नन्ही समझता हता तेनी टूंकमां स्टोरी ने आखो पाठ आपणे समझी गया छीए कि एक नन्ही हती ने बिच्छू हतो। नन्ही छे ए वारंवार बिच्छूनी मदद करती हती, पण बिच्छू छे ए एने डंख ज मारतो हतो। पछी ते पोतानी खराब आदत छे ए नन्ही आनी खराब आदत मुकावी दीधी छे। ત્યાર પછી આપણે આ કહાની સમજતા હતા। આ કહાની આપણે સમજી ગયા છીએ, છતાં પણ હું તમને ટૂંકમાં એકવાર રિપીટ કરાવી દઉં। એક કબૂતર હતો ને એક ચીટી હતી। ચીટી છે ને પાણીની અંદર પડી જાય છે, એટલે કબૂતર એક પાંદડું તોડીને આવે છે અને કીડીને બચાવી લે છે। ત્યાર પછી એકવાર જંગલની અંદર શિકારી આવે છે, તો શિકારી છે ને એ કબૂતરનો શિકાર કરવા માટે એને ગોળી મારવા જાય છે, ત્યારે કીડી છે એને પગમાં બટકું ભરી લે છે। તેથી કીડી અને કબૂતર બંનેની જાન બચી જાય છે અને બીજા એકબીજા માટે પોતે પોતાની મિત્રતા નિભાવે છે। ચાલો ત્યાર પછી છેલ્લે આપણે આ સમજ્યા હતા। આ એક સડકનું ચિત્ર છે, આની અંદર એક અકસ્માત થઈ ગયેલો છે। અકસ્માતની અંદર જે ઘાયલ લોકો થયા છે તેના માટે 108 નંબર બોલાવવામાં આવેલી છે અને બે કાર અથડાણી છે, એટલે આગ કારની અંદર આગ લાગી ગઈ છે, એટલા માટે ફાયર બ્રિગેડ બોલાવવામાં આવેલા હશે અને ત્યાર પછી આ મામલા માટે પોલીસને પણ બોલાવવામાં આવેલી છે। ચાલો ત્યાર પછી આપણે આજનું સમજીએ। ચાલો ત્યાર પછી આજે પેજ નંબર 21 ઉપર આપણે પ્રશ્ન 9મો જોઈએ। ચાલો પ્રશ્ન 9માની અંદર શું છે કે નિમ્નલિખિત વાક્યો મેં ઉચિત વિરામચિહ્ન કા પ્રયોગ કરીને વાક્ય ફિર સે લખીએ। આપણને અહીંયા 5 આપેલા છે વાક્ય, આની અંદર વિરામચિહ્ન આપણે મૂકવાના છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ, ખડી પાય, પ્રશ્નચિહ્ન, આની અંદર જે હોય તે આપણે મૂકવાનું છે। તો ચાલો આપણે મૂકીને જોઈએ। તો હમણાં મેં તમને કીધું કે આ વિરામચિહ્નના તમારે આન્સર લખવાના છે, તો આના આન્સર આવી રહ્યા ક્યાં અલ્પવિરામ આવે, ક્યાં પૂર્ણવિરામ આવે, ક્યાં ખડી પાય આવે, ક્યાં ડબલ ઇન્વર્ટેડ કોમા આવે, ક્યાં સિંગલ ઇન્વર્ટેડ કોમા આવે, બરાબર આ 5 તમારે ધ્યાનથી જોઈ લેવાના છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10। ચાલો તો પ્રશ્ન નંબર 10ની અંદર શું કહે છે, નિમ્નલિખિત પરિચ્છેદ કો પઢકર ઉસકે નીચે દિએ ગયો પ્રશ્નો કે ઉત્તર દીજે। એમ કહે છે કે આપણને અહીંયા પેરેગ્રાફ એક આપેલું છે 4 લીટીનો, એ ચારે 4 લીટીનો પેરેગ્રાફ આપણે વાંચવાનો છે, સમજવાનો છે, ત્યાર પછી આપણને નીચે અહીંયા 2 ક્વેશ્ચન આપેલા છે એના આન્સર લખવાના છે। તો ચાલો આપણે પહેલાં પેરેગ્રાફ વાંચીએ અને સમજીએ। ચાલો તો આપણે પેરેગ્રાફ જોઈએ। દેવતાઓ કા અભિવાદન સ્વીકાર કરને કે પશ્ચાત બ્રાહ્મણજીને ઉસે કુશુલ મંગલ પૂછા। એમ કહે છે કે દેવતાઓનો પહેલાં અભિવાદન કર્યું, એનો સ્વીકાર કર્યો, ત્યાર પછી બ્રાહ્મણજીને સુકસલ મંગલ પૂછા, એટલે કે કેમ છો તમે એમ પૂછે છે। ઈશ પર ઇન્દ્ર બોલે, એટલે એમ કહે છે કે ઇન્દ્ર બોલે છે, પિતામહ હમ, એટલે એમ કહે છે કે પિતામહ હમ, વૃતાસુર સે ત્રસ્ત હે, એટલે એમ કહે છે કે વૃતાસુર છે ને એના અમે ત્રસ્ત છીએ, અપની પ્રાણ રક્ષા કરના હમારે લીએ કઠિન હો રહા હે, એ કે અપની એટલે કે મારી જે પ્રાણની રક્ષા કરવી છે ને એ કઠિન એટલે કે બહુ જ મુશ્કેલી પડી રહી છે, અસુર ન કેવલ હમસે અધિક બલવાન હે, એ કે જે અસુર છે ને અસુર કેવલ એ અમારાથી બલવાન ખૂબ જ વધારે તાકતવાળો છે, અપૂતિ ચતુર બી અધિક હે, એ કે એ ચતુર પણ ખૂબ જ વધારે છે, હમ એક શસ્ત્ર બનાતે હે તો વે 4 બના લેતે હે, એ કે હું એક શસ્ત્ર એટલે કે એક ઓજાર બનાવું તો એ પોતે 4 ઓજાર બનાવી લે છે, હમ ઉનસે પાર નહીં પા સકતે, એ કહે છે કે હું એનાથી પાર નહીં પડી શકું, કૃપા કર વૃતાસુર કે નિવાસ કા કોઈ ઉપાય બતાવીએ, એ કે કૃપા કરીને તમે એ કે વૃતાસુરનું કો એ કે એકાદો ઉપાય તમે બતાવો। ચાલો ત્યાર પછી એના નીચે આપણને આન્સર આપ્યા છે, અસુરો કે બારે મેં ઇન્દ્રને ક્યાં કહા, એટલે અસુરોના બારામાં ઇન્દ્રએ શું કીધું, આ જવાબ તમારે તમારી જાતે લખવાનો છે આ પેરેગ્રાફમાંથી ગોતીને। દેવતા બ્રાહ્મણજી કે પાસે ક્યું ગઈ હતી, હવે દેવતા હતા એ બ્રાહ્મણ પાસે શું કામ ગયા હતા, આનો આન્સર પણ તમારે જ લખવાનો છે। ચાલો ત્યાર પછી આપણે 11મો
જોઈએ પ્રશ્ન. નીચે દે ગયે વર્ણો છે, પાંચ પાંચ શબ્દ બનાવીએ. એટલે નીચે આપણે ભ વ ર ન ગ આપ્યા છે ને, એના આપણે પાંચ પાંચ શબ્દ બનાવવાના છે. ચાલો તો આપણે જોઈએ. તો હમણાં આપણે મેં તમને કીધું એવી રીતના જ આપણે પાંચે પાંચ શબ્દ અહીંયા લખેલા તમને જોવા મળે છે. ભ તો ભારત, ભવન, ભલાઈ, ભગવાન ને ભગત. એવી રીતના બ સોરી એવી રીતના જ વ વન, વિજય, વાર, વેદ, વાદા. પછી ર રામ, રજની, રા, રેત, રેશન. એવી રીતના ન નકલ, નકશા, નતીજા, નૈયા, નૂર. પછી છેલ્લું છે ગ ગ્રામ, ગાડી, ગડા, ગમ, ગરમ. હવે ત્યાર પછી આ જે ત અને મ છે ને, તમને વધારાના બે શબ્દ મેં અહીંયા લખીને આપેલા છે. વધારે આપણે સમજીએ તો ત તો તલવાર, તારે, તલાશ, ત્યોહાર અને તીખા. ત્યાર પછી મ મોર, મનુષ્ય, મેઘ, મહાત્મા અને મિર્ચ. ચાલો તો આવા તમને પાંચ પાંચ શબ્દ, એક શબ્દ હોય, એક અક્ષર હોય અને તમારે પાંચ શબ્દ બનાવવાના છે. તો તમને આવડે છે ને? આટલું તો આવડે જ. ચાલો ત્યાર પછી ભાષા સજ્જનતા. આપણને એક દ્રશ્ય પણ આપેલું છે ને, નીચે એનું લખેલું પણ આપેલું છે. તો આપણે ચાલો જોઈએ. ચાચા, ચાચા એટલે કે કાકા, એ બોલે છે રામુ, ઓ રામુ, ચૂપચાપ ક્યું બેઠે હો, ખેલોગે નહીં. એટલે ચાચા કહે છે રામુને, એ કે રામુ, એ રામુ, એ કે તું કેમ એ કે ચૂપચાપ બેઠો છે સાવી, કે તું રમીશ નહીં કે. રામુ કહે છે નહીં, મેરા મન ખેલને મેં નહીં લગતા, મેં બડા કલાકાર બનના ચાહતા હું. હવે એ રામુ એમ કહે છે ના, એ કે મને છે ને રમવું ગમતું નથી, એ કે મારે મોટો થઈને મોટું કલાકાર બનવું છે. હવે તમે એ જ લાઈનની અંદર જુઓ, મેં છે ને મેં, એ આમ સિમ્બોલ તરીકે લાગે છે ને, એના નીચે અંડરલાઈન પણ છે. તો આપણને આખા વાક્યની અંદર ખબર પડે કે આ કાંઈક શબ્દ છે, એ અલગ શબ્દ આપણને જોવા મળે છે. ચાલો પછી હું તમને કહીશ કે આ કયો શબ્દ છે, આ કેવી રીતના આવે છે. ચાલો ત્યાર પછી જોઈએ. ચાચા, અરે હા, તું તો ચિત્રકારી શીખ રહે થે ના. ચાચા કહે છે, કાકા કહે છે, અરે કે હા, એ કે તું તો ચિત્રકારી કે શીખતો હતો ને, એ કે. ચાલો ત્યાર ચાલો ચાચાએ શું કીધું, એ કે તું ચિત્રકારી શીખતો હતો ને. ત્યાર પછી રામુ કહે છે હા, લેકિન વહ કામ મુજે પસંદ નહીં આયા. એ કે હા, પણ એ કામ મને પસંદ આવ્યું નહીં. વહ વહ નીચે પણ આમ આમ વહ છે, એ એકદમ આમ હાઈડ કરેલો લાગે છે ને, એના નીચે અંડરલાઈન છે. ચાચા ક્યું ક્યું, એટલે એમ કહે છે કેમ. રામુ, એક દિન મેને ડૉક્ટર ગોલીવાલા કી દીવાલ પર ભેંસ કા ચિત્ર બનાયા થા. એ કે મેં છે ને એકવાર ડૉક્ટર ગોલીવાલા, એ ડૉક્ટર ગોલીવાલા નામ છે, એ કે મેં એની દીવાલ ઉપર ભેંસનું ચિત્ર બનાવેલું હતું. ઉનોને માસે મેરી શિકાયત કરી, એ કે એ મારા મમ્મીને છે ને કહીએ એવો, એ ભાઈ કહીએ એવા કે આ એ મારા દીવાલ ઉપર ભેંસનું ચિત્ર કર્યું છે. ચાચા, અચ્છા તો યહ બાત હે. ચાચા કહે છે એ વાત છે. એ કે રામો, ચાચાજી આપ ચિત્રકાર કેસે બન ગયે, એ કે તમે એ કે ચિત્રકાર કેમ બની ગયા. હવે તમે આપણે પેરેગ્રાફ સમજાને, આની અંદર ઘણી આપણે જોયું કે આ અમુક અક્ષર છે એ એકદમ હાઈડ કરેલા છે, એના નીચે અંડરલાઈન પણ છે. તો આ શબ્દને કયા શબ્દ કહેવાય છે, કેવી રીતના આનો ઉપયોગ થાય, ચાલો તો એ આપણે જોઈએ. ચાલો આ એક જે બોક્સની અંદર આપણને આપેલું છે ને, એ ખૂબ જ ઉપયોગી છે. ઈસ વાર્તાલાપ મેં રામુ કે સ્થાન પર મેં, તું, મેને ઓર ડૉક્ટર ગોલીવાલા. એટલે એમ કહે છે કે આજે આપણે સમજ્યા ને આની અંદર રામુના સ્થાન ઉપર, એટલે કે રામુ આપણે ન બોલ્યો હોય અને એની જગ્યાએ આપણે આ પણ મૂકી દઈ પડતું હોય પણ ચાલે, મેં, તું, મેને, બરાબર આ બધાય શબ્દ ચાલે રામુની જગ્યાએ. ઓર ડૉક્ટર ગોલીવાલે કે સ્થાન પર ઉનોને, એમ કહે છે કે ડૉક્ટર ગોલીવારા છે ને એની જગ્યાએ આપણે એમ ન બોલી કે ડૉક્ટર ગોલીવારા, એની જગ્યાએ ઉનોને બોલીને તોય પણ ચાલે. તથા ચાચાજી કે સ્થાન પર આ પ્રકૃતિ હોય હે, એટલે કે ચાચાજીની જગ્યાએ આપ એને કહી શકીએ છીએ. જો કે સર્વનામ શબ્દ હે, આ બધાય જે શબ્દ હતા જે અંડરલાઈનવાળા હતા એ બધાય શબ્દને સર્વનામ શબ્દ કહેવામાં આવે છે. ઇસ પ્રકાર સંજ્ઞા કે સ્થાન પર પ્રયુક્ત હોને વાલે શબ્દ સર્વનામ કહેલાતે હે.
એમ કે છે આ બધા જે શબ્દ હતા એ સર્વનામ શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો પઢીએ ઓર સમજીએ. પેલું આપ કહાં જા રહે હે, તો આપ શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. બીજું દાલ મેં કુછ પડા હુઆ હે, કુછ દાલ મેં કુછ પડા હુઆ હે, તો કુછ શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. ચલો હમ સ્કૂલ ચલે, હમ શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. મેં તો બહુત પ્રતિભાશાલી હું, મેં તો મેં શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. આવો આવો હમ નદી પહાડ ખેલેંગે, હમ શબ્દ શું છે સર્વનામ. ઉસે તો બસ હસના આતા હે, ઉસે શબ્દ છે એ સર્વનામ. તુમે મેરી કવિતાએ અચ્છી લગી, મેરી વહ અપને આપ ખડા હોને લગા હે વહ. આ જે બધાય શબ્દ અંડરલાઇન કરેલા છે આ બધાય શબ્દને સર્વનામ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ઉપયુક્ત વાક્યો મેં રેખાંકિત શબ્દ સર્વનામ હે, વાક્યો મેં ઇન શબ્દ કા ઉપયોગ સંજ્ઞા કે બદલે હુઆ હે. જ્યાં આપણે સંજ્ઞા વાપરતા હતા ને અત્યારે આની જગ્યાએ આને સર્વનામ શબ્દ તરીકે વાપરવામાં આવેલો છે. સર્વનામ કે રૂપ મેં પ્રયુક્ત હોને વાલે શબ્દ. આ જે બધાય શબ્દ છે મેં હમ મેરા હમારા મુજે હમે મુજ મેં મુજસે મેરે લીએ હમ હમસે હમારે લીએ તું તુમ તુમારા આપ આપકા આપસે આપકો તુમે તુમારી તુમારે તેરે મુજે વહ વે ઉસે ઉનકા ઉને ઉનસે ઉસકી ઉસકા ઉસસે ઉનકી ઉનકે યહ યે ઇસે ઇસકો ઉન ઇને ઇનકા ઇનસે ઇનકે ઇલે કોન કિસ્સે કુછ કોઈ કિસી કબ કેસે કિસકો કિસ્સે ક્યા જેસા વેસા સ્વયં આપ ખુદ સ્વત. આ બધાય શબ્દ છે સર્વનામ શબ્દ તરીકે ઉપયોગમાં આવે છે. આ તમારે હોમવર્કમાં બે વાર લખી અને પાકું કરવાનું છે. આ સર્વનામવાળા અને જે આ આઠ વાક્ય છે તે આ બે તમારે બે બે વાર લખવાનું